છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય હિન્દી પ્રથમ સત્રમાં કાવ્ય 2 ભણીશું. એક જગત એક લોક. જગત એટલે દુનિયા, એક જ દુનિયા છે. એક લોક, લોકો પણ કેવા છે? એક જ છે. પ્રકૃતિ કે તત્વ હમ સબ કે લિયે હૈ, હમ સબકો સમાનતા સે રહેના હૈ, બિના ભેદભાવ કે સભી કે સાથ પ્રેમ સે રહેના હૈ. આજ મનુષ્ય કી સોચ અપને દુનિયા તક સીમિત હો રહી હૈ. ઇસ કાવ્ય કા ભાવ રાષ્ટ્રવાદ કી સંકરણિકતા સે ઉપર ઉઠકર વિશ્વ બંધુત્વ કી ભાવના વિકસિત કરતા હૈ. એક જગત એક લોક સબકા હૈ એકમાન, એક ચંદ્ર એક સૂર્ય એક ભૂમિ આસમાન. કે યહાં સંસાર એક માનવ લોક હૈ, લોક માનવ લોક, યહાં સંસાર એક માનવ લોક હૈ. ઇસ દુનિયા મેં રહેને વાલે સભી લોક એક જૈસે સમ્માન કે હકદાર હૈ. રાત મેં એક હી ચંદ્રમા સારે સંસાર મેં અપની ચાંદની ફેલાતા હૈ. દિન મેં એક હી સૂર્ય સારે સંસાર કો પ્રકાશિત કરતા હૈ. હમ સબ એક હી ધરતી પર ઓર એક હી આસમાન કે નીચે રહેતે હૈ. કે આ સંસાર એક માનવ લોક છે, માનવનો લોક એટલે માનવ લોક છે. આ દુનિયામાં રહેનારા સૌ લોકો એક સમાન છે, આદર માનના અધિકારી છે. રાત્રે એક જ ચંદ્ર આખા સંસારમાં પોતાની ચાંદની રેલાવે છે. દિવસે એક જ સૂર્ય સમગ્ર એટલે બધા જ સંસારને પ્રકાશિત કરે છે. આપણે સૌ એક જ ધરતી પર અને એક જ આકાશ નીચે રહીએ છીએ. એક તેજ એક હવા એક હી પાણી, જીવન મેં સુખ દુઃખ કી એક કહાની. એક દેહ એક રક્ત એક અસ્થિ એક પ્રાણ, એક જગત એક લોક. હમેં મિલને વાલા પ્રકાશ હવા ઓર પાણી એક હી હૈ. હમ સબકે જીવન મેં સુખ દુઃખ ભી એક જૈસે હૈ. હમારે શરીર એક જૈસે હૈ. હમ સબકે ખૂન કા રંગ એક હૈ, રક્ત એટલે લોહી. હમારે શરીર કી બનાવટ એક જૈસી હડ્ડીઓ સે હુઈ હૈ, અસ્થિ હડ્ડિયા. હમારે પ્રાણ ભી એક જૈસે હૈ. કે આપણને મળતો પ્રકાશ હવા પાણી એક જ છે, એટલું જ નહીં પણ આપણા સૌના જીવનમાં સુખ દુઃખ પણ એક સમાન છે. આપણા શરીરની રચના એક સમાન હાડકાથી થઈ છે. આપણા પ્રાણ પણ એક સરખા છે. એક જગત એક લોક, આખો સંસાર એક માનવ લોક છે. હર્ષ ભરે ગાય હમ રાગ સુહાને, ક્ષમતા ઓર મમતા કે ગીત તરાને. ઘર ઘર મેં ગુંજ રહા હૈ નિષ્ઘન યહ મધુર ગાના, એક જગત એક લોક. હર્ષ ભરે, હર્ષ એટલે ખુશીથી આનંદિત, હર્ષ એટલે ખુશીથી આનંદિત. હમ આનંદિત હોકર સુંદર રાગ છોડે, હમ સમાનતા ઓર પારસ્પરિક પ્રેમ સે ગીત ગાય. રાત દિન ઘર ઘર મેં યહ ગીત ગુંજે કે હમ સબ એક જગત એક લોક કે નિવાસી હૈ. કે આપણે આનંદિત થઈને સુંદર રાગ ગાઈએ છીએ, રાગ છોડીએ છીએ. આપણે સમાનતા અને પરસ્પર પ્રેમના ગીતો ગાઈએ. દિવસ રાત ઘર ઘરમાં એ ગીત ગુંજે કે આપણે સૌ એક જગત તેમજ એક લોકના નિવાસી છીએ. આપણે એક સમાન આદર માનના અધિકારી છીએ. આપણે બધાને એક સરખો માન આદર મળવો જોઈએ, બધાનો સરખો હક છે. રાષ્ટ્ર મેં યજ્ઞ યહી કર્મ હમારા, પ્રગતિ ન્યાય માનવતા ધર્મ હમારા. હિલ મિલ કે લહરાય વિશ્વ શાંતિ કા નિશાન, એક જગત
एक लोग कि संसार के सभी राष्ट्रों में एकता का भाव लाना ही हमारे सबसे बड़ा कर्तव्य है। हम सब मिलकर प्रगति करें, सबके साथ न्याय हो, मानवता की रक्षा हो, यही हमारा धर्म बने। हम सब मिलजुल कर विश्व शांति के निशान के झंडे को लहराए और इस तरह अपनी एकता साबित करें कि संसार ना सौ राष्ट्रों में एकता ने भावना फैलावी एच अपना सौनु महाकर्तव्य छे। आपणे सौ हळी मळीने प्रगति करिए, सौने न्याय मळे, मानवतानो रक्षण करिए एज आपणो धर्म छे। आपणे सौ हळी मळीने विश्व शांतिना प्रतीक એટલે કે ધ્વજને હવામાં ફરકાવીએ અને એ રીતે આપણે પોતાને એકતા સિદ્ધ કરીએ। આ સંસાર એક માનવ લોક છે। આપણું કાવ્ય અહીં પૂરું થયું। નીચે શબ્દાર્થ છે જગ તો જગત દુનિયા લોક સંસાર માન આદર સન્માન ભૂમિ જમીન ધરતી તેજ પ્રકાશ દેહ તન કાયા શરીર નિષ્દિન હરરોજ પ્રતિદિન રક્ત લહુ ખૂન અસ્થિ હડ્ડી હર્ષ આનંદ પ્રાણ જાન જીવ તરાના ગીત ગાન પ્રગતિ ઉન્નતિ વિકાસ એક્ય એકતા રાગ સ્વર તાલ ઓર લય યુક્ત સંગીત ગાન ગીત નિશાન ચિહ્ન। અહીંયા અભ્યાસ છે। અભ્યાસના પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે। પ્રશ્ન બે છે અભ્યાસમાં, ઊંચે સ્વરસે પઢીએ, આ તમારે વાંચવાનો છે। પ્રશ્ન ત્રણ છે, ઉદાહરણ કે અનુસાર નિર્દેશિત વર્ણથી શરૂ હોને વાલે શબ્દ લખીએ। ઉદાહરણ આપેલું છે અહીંયા ક, તો કૌવા કમલ કાગજ કૌશલ, એવી રીતે અહીંયા તમારે ઘ પરથી શબ્દ બનાવવાનો છે। ઉદાહરણ તરીકે ગણેશ ગમલા ગજ ગીત ગીતા, એવી રીતે આ શબ્દ બનાવવાનો રહેશે। શબ્દ સારણી છે, શબ્દ સુધીને તમારે એના પર રાઉન્ડ બનાવવાનું છે અને એના પરથી તમારે વાક્ય બનાવવાનું છે। ઉદાહરણ આપેલું છે બાઇબિલ, તો બાઇબિલ ધર્મગ્રંથ, એવી રીતે તમારે જે બનશે અહીંયા મહાભારત પારસી હિન્દુ મસ્જિદ મંદિર અવેસ્તા રામાયણ મુસ્લિમ સાઈ ગુરુ ગ્રંથ સાહિબ શીખ, એ બધા બનશે ધર્મના નામ અને એના પરથી વાક્ય બનાવવાના છે। પ્રશ્ન પાંચ, કાવ્ય ગાવાનું છે। સ્વાધ્યાય તમારે નોટબુકમાં લખવાનું રહેશે। પ્રશ્નના જવાબ છે, અહીંયા વિલોમ શબ્દ છે પાસ તો દૂર, એના પરથી અહીંયા વાક્ય બનાવવાનું છે। ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે તમારે પ્રકાશ તો અંધકાર વિરોધી લખીને એનું વાક્ય બનાવવાનું રહેશે। અહીંયા સમાન પ્રાસવાળી શબ્દ છે આના જાના, એ રીતે અહીં તમારે શબ્દ બીજા બનાવવાના રહેશે જે અહીંયા આપેલું છે ઉદાહરણ તરીકે, એવી રીતે તમારે અહીંયા બનાવવાનું રહેશે। અહીંયા સુનકર પડકર મહેરબાન બાગવાન શેઠાણી જેઠાણી, એ રીતે તમારે આ શબ્દ બનાવવાના રહેશે। અહીંયા નીચે છે પ્રશ્ન કે નિમ્નલિખિત ભાવ દર્શાવવાની વાલી કાવ્ય પંક્તિયા લખીએ। આ વાક્ય સમજાયેલું છે, બધા કાવ્ય પંક્તિયા શોધીને અંદરથી લખવાની રહેશે। પાછા પ્રશ્ન પાંચ છે, એમાં સામાન્ય શબ્દ શોધીને તમારે જાતે લખવાના રહેશે। લોક છે તો વિશ્વ દુનિયા માન સન્માન પ્રતિષ્ઠા નિશાન ચિહ્ન ક્ષન્યા હાથ હસ્ત પાણી અંબર આકાશ આસમાન ગગન, તમારે સામાન્ય શબ્દ લખવાના રહેશે। પ્રશ્ન છ છે કે પ્રશ્ન પાંચમાં જે સામાન્ય શબ્દ હતા એ શોધીને એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે। પ્રશ્ન સાત, અહીં કોષ્ટક આપેલું છે, તમારે અંદરથી શોધીને લખવાના છે। ધારો કે અહીંયા છે કમલ સાગર ભારત ફૂલ હિનમાતા વગેરે વગેરે, અહીંયા યોગ્ય વિસ્તાર છે એ તમારે તમારી નોટબુકમાં નથી લખવાનો, પણ અહીંયા છે નીચે ઇતના જાણીએ એ તમારે વાંચવાનું રહેશે। અહીં આપણો પૂરો થાય છે કાવ્ય, જે તમને મેં લખવા આપ્યું છે એ લખવાનું છે અને આ ભાષા સજ્જતા જે આપેલી છે અહીંયા ઇતના જાણીએ એ તમારે તમારે વાંચવાની
રહેશે તો તમારે તમારા નોટબુકમાં કાવ્ય શબ્દ સમજૂતી અભ્યાસ સ્વાધ્યાય બધું લખવાનું રહેશે આપણું એ કાવ્ય પૂરું થાય છે ચલો વિદ્યાર્થી મિત્રો આવજો